गुड मॉर्निंग स्टूडेंट्स, आज अपने स्टैंडर्ड 7 विज्ञान प्रयोग पोथी એટલે કે હવે આપણે પ્રયોગો શીખવાના છે. જે આપણે વિજ્ઞાનની અંદર પાઠ જે શીખ્યા હતા તો એની અંદર જે પ્રયોગો આવે છે તે આપણે પ્રયોગ પોથી દ્વારા સમજવાના છે. તો જો જે વિદ્યાર્થી પાસે પ્રયોગ પોથી હોય તેમણે પ્રયોગો પ્રયોગ પોથીમાં જ લખવાના છે, ને જેમની પાસે નથી તેમણે નવી નથી લેવાની. પણ જે તમારી વિજ્ઞાનની બુક જે છે એમાં તમે સ્વાધ્યાય લખ્યું હશે એની પાછળ જગ્યા હશે જ, તો બસ એ લાસ્ટ પેજથી તમારે પ્રયોગો લખવાની શરૂઆત કરવાની છે. ઓકે, એટલે આ પ્રયોગ જે હું તમને રોજ સમજાવું છું એ એક એક પ્રયોગ તમારે રોજે હોમવર્કની અંદર લખવાના છે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો. આપણે શરૂઆત કરીએ કે પ્રયોગો જે છે તે કેવી રીતે આપણે કરવામાં આવે છે. આપણે જે પ્રવૃત્તિઓ આવતી હતી, જે હું તમને ચેપ્ટર ભણાવતી હતી, એમની અંદર જે પ્રવૃત્તિઓ આવતી હતી એ પ્રયોગ સ્વરૂપે આપણે શીખવાની છે. તો જુઓ, આજે તમને ફોટો તમે જુઓ છો એ છે તમારી વિજ્ઞાનની પ્રયોગ પોથી. બરાબર, આ પ્રયોગ પોથી જે છે તેની અંદર જ આપણે પ્રયોગો શીખવાના છે. તો પહેલાં આપણે થોડી બેઝિક માહિતી મેળવી લઈએ કે પ્રયોગો છે એ કેવી રીતે લખવામાં આવે છે. ઓકે, તો પહેલાં જે પ્રયોગો છે એની સમજ, કે કોના વિશે આપણે પ્રયોગ કરીએ છીએ તેની આપણને કઈ રીતે સમજ પડે. તો પહેલાં તેમાં શું જોવામાં આવે, તો પહેલાં હેતુ જોવાનું કે જે આપણે પ્રયોગ કરીએ છીએ તો એનો હેતુ શું છે. હેતુ એટલે કે શા માટે પ્રયોગ કરવો છે, અથવા તો કે પ્રયોગ છે એ કોના માટે કરીએ છીએ આપણે. બરાબર, એટલે કે એનો હેતુ શું છે મેઇન આપણે પહેલાં એ લખવાનું છે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે સાધનો, એટલે તમે જે પ્રયોગ કરો છો એમાં તમને કયા કયા સાધનો જોઈએ છે. બરાબર, કોઈક સાધનોની અંદર આપણને ફુગાની જરૂર પડતી હોય, સ્ટેન્ડની જરૂર પડે, પાણીની જરૂર પડે. બરાબર, તો આવી રીતે જે સાધનો જોઈતા હોય એ આપણે સાધનો લખવાના, કે અમે જે પ્રયોગ કરીએ છીએ એની અંદર આપણને કયા કયા સાધનો જોઈએ છે. બરાબર, ત્યાર પછી છે પદાર્થો. બરાબર, કે કયા પદાર્થ એની અંદર આપણે એડ કરશું તે પદાર્થોના નામ પણ લખવાના છે. ત્યાર પછી આવશે આકૃતિ. આપણને ખબર છે કે પ્રયોગ આપણે જો કરીએ તો આકૃતિ તો હોય જ છે, તો જે આપણે પ્રયોગ કરવાના છીએ તેની આકૃતિ પણ આપણે જેવી આવડે તેવી વ્યવસ્થિત જાતે જ દોરવાની છે, કોઈની પાસે દોરાવવાની નથી. બરાબર, જેવું તમારું ડ્રોઈંગ થાય તેવી આકૃતિ તમારે દોરવાની છે. જેમની પાસે પ્રયોગ પોથી હોય તે પ્રયોગ પોથીમાં જ આકૃતિ દોરશે ને બધું લખશે, જેની પાસે પ્રયોગ પોથી નથી તે લોકો વિજ્ઞાનની બુકની અંદર લખશે. આકૃતિ દોરાઈ ગયા પછી શું કરવાનું છે, તો આપણે પદ્ધતિ લખવાની છે. બરાબર, આપણે જે પ્રયોગ કરીએ છીએ એ તેની પદ્ધતિ લખવાની, એ હું તમને પછી શીખવાડીશ કે કઈ રીતે પદ્ધતિ લખવાના સ્ટેપ હોય. બરાબર, જે આપણે પ્રયોગ કરીએ ને જેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તે પદ્ધતિની અંદર લખવાનું હોય. તમે આ સ્ટેપ યાદ રાખજો. પહેલાં સૌપ્રથમ આપણે જ્યારે પ્રયોગ લખવાની શરૂઆત કરીએ ત્યારે પહેલાં લખવાનો હેતુ, ત્યાર પછી બીજા નંબર પર આવશે સાધનો, જે આપણે સાધનો યુઝ કર્યા હોય તે, ત્યાર પછી ત્રીજા નંબર પર આવશે પદાર્થો, ત્યાર પછી ચોથા નંબર પર આવશે આકૃતિ, જે આપણે પ્રયોગ કરીએ છીએ તેની આપણને જેવી આવડે તેવી આકૃતિ દોરવાની છે, ત્યાર પછી પાંચમા નંબર પર આપણે ધ્યાન રાખવાનું પદ્ધતિ, આપણે જેમ પ્રયોગ કરીએ છીએ એ પદ્ધતિ આપણે લખવાની છે જેવી રીતે આપણે પ્રયોગ કરતા હોઈએ તેવી રીતે. બરાબર, ત્યાર પછી છે અવલોકન. અવલોકન એટલે શું થશે, કે આપણે જે પ્રયોગ કરીએ છીએ તેની અંદર આપણને શું જોવા મળ્યું એ આપણે અવલોકનની અંદર લખવાનું છે. ત્યાર પછી છે નિર્ણય, એટલે કે આપણે જે પ્રયોગ કરેલો છે તો એ પ્રયોગની અંદર આપણને શું નિર્ણય મળ્યો, એટલે કે આપણને શું જાણવા મળ્યું છે તે લખવાનું છે. બરાબર, તો આ સ્ટેપ તમે યાદ રાખશો ને એટલે તમને પ્રયોગ લખવામાં ઈઝી પડી જશે. એટલે કે આટલા સ્ટેપ તમે કોઈ પણ પ્રયોગ લખો તો તેની અંદર આવવા જ જોઈએ, એટલે તમારું સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત તમને પ્રયોગ પણ યાદ રહી જશે. બરાબર, તો આપણી ટેક્સ્ટબુકમાં જે પ્રયોગો આવે છે તે પહેલેથી આપણે શરૂઆત કરીએ છીએ. બરાબર, જે પ્રયોગ આવશે આપણે હું તમને એક એક વિડીયોમાં રોજે એક એક પ્રયોગ શીખવાડીશ. તો જો આ તમારી પ્રયોગ પોથી છે, પ્રયોગ પોથીની અંદર પહેલો જે પ્રયોગ છે તે છે લાળ રસ સ્ટાર્ચ દ્વારા પદાર્થોનું શર્કરામાં રૂપાંતરણ કરે છે તે દર્શાવો. એટલે કે આવી રીતે આપણે જે ફર્સ્ટ સેમની અંદર જે સિલેબસ છે આપણો તેમાં જેટલા પ્રયોગ આવતા હશે તે પ્રયોગ હું તમને સમજાવીશ. બરાબર, તો આપણે આ વિડીયોની અંદર પહેલો જે પ્રયોગ છે તે શીખવાનો છે,
14 પ્રયોગો છે તમારે, પરંતુ જેટલા આ સેમેસ્ટરમાં આવતા હશે એટલા પ્રયોગો હું તમને સમજાવીશ. તો જુઓ, આ દરેક પ્રયોગોનું લિસ્ટ છે. ઓકે, આટલા પ્રયોગો જે છે તે આપણે શીખવાના છે. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે ફર્સ્ટ જે આપણો પ્રયોગ છે તે. ઓકે, તમારી પાસે જે પ્રયોગ પોથી હોય તેમાં તમારે લખવાનું છે. તો પહેલો પ્રયોગ છે, લાળ રસ સ્ટાર્ચવાળા પદાર્થોનું શર્કરામાં રૂપાંતરણ કરે છે તે દર્શાવવું. તો પહેલાં આપણે એમ કીધું હતું કે પહેલાં આપણે હેતુ લખીએ, તો આ તમારો હેતુ થયો, બરાબર. એટલે કે લાળ રસ સ્ટાર્ચવાળા પદાર્થોનું શર્કરામાં રૂપાંતરણ કરે છે એ તમારો હેતુ છે. ત્યાર પછી આપણે કીધું હતું કે સાધનો લખવાના. તો આપણે સાધનો કયા જોઈએ છે? તો જો આપણે સાધનો જોઈએ છીએ, બે કસનળી જોઈએ છે. કસનળી એટલે તમને હવે ખબર છે, કાચની જે નાની નળી જેવું હોય તેને આપણે કસનળી કહીએ છીએ. રાંધેલો ભાત, આપણે જે ભાત ખાઈએ છીએ ને એ રાંધેલા હોવા જોઈએ. ત્યાર પછી ચમચી, પાણી, આયોડીનનું દ્રાવણ અને રબરની ટોટી, જે આપણે અહીંયા ડ્રોપ નાખવા પડે ને એટલા માટે એ જોઈશે. એટલે કે આટલા સાધનો જે છે આપણને જોઈએ છે. ત્યાર પછી આવશે આકૃતિ. જુઓ આકૃતિ તમે, આ રીતે તમારે વ્યવસ્થિત આકૃતિ તમારી બુકની અંદર ડ્રો કરી લેવાની છે. જેમની પાસે પ્રયોગ પોથી નહીં હોય ને એમણે, જેમની પાસે પ્રયોગ પોથી હશે એમને તો એ પ્રયોગ પોથીમાં આકૃતિ આપેલી પણ હશે, પણ જેની પાસે નથી તેમણે આ વિડીયોમાંથી જોઈને વ્યવસ્થિત રીતે આકૃતિ દોરવાની છે. ઓકે, તો પહેલાં આકૃતિ સમજી લઈએ આપણે. તો આકૃતિ છે, સ્ટાર્ચ ઉપર લાળ રસની અસર. એટલે કે સ્ટાર્ચ છે તેના ઉપર લાળ રસની કેવી અસર થઈ છે તે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો પહેલાં તો આપણે બે કસનળી લઈએ છીએ, એટલે કસનળી ડ્રો કરી દેવાની. ત્યાર પછી આપણે તેની અંદર આયોડીનના જે દ્રાવણ છે તે નાખીએ છીએ ડ્રોપરની મદદથી. ત્યાર પછી પાણી ભરીએ છીએ, પાણીની અંદર આપણે ભાત એડ કરીએ છીએ, બરાબર. એટલે કે આવી રીતે આપણે પ્રયોગ કરવાનો છે. હું તમને પદ્ધતિ સમજાવીશ એટલે વધારે ખ્યાલ આવશે. તો હવે આપણે જોઈએ પદ્ધતિ. તો જુઓ પદ્ધતિમાં બે કસનળી લો. ઓકે, આપણે જે પ્રયોગ કરીએ ને તે જ લખવાનું છે. તો પ્રયોગની અંદર સૌ પ્રથમ આપણે શું કર્યું હતું? તો બે કસનળી લીધી હતી. તો એ કસનળીની અંદર હવે આપણે લેબલ લગાવી દેવાના છે, બીકોઝ કે બંને કસનળી સરખી જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આ કસનળી એ છે અને આ કસનળી બી છે. એટલે બહારથી આપણે સ્ટીકર જે છે તે લગાવી દેવાના, એટલે આપણને સરળતા રહી સમજવા માટે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે, કસનળી એમાં એક ચમચી રાંધેલો ભાત નાખો. બે કસનળી લીધી હતી, એકનું નામ એ હતું અને બીજાનું નામ બી હતું. પહેલી જે કસનળી છે એ, તેની અંદર આપણે જે ભાત રાંધેલા છે, બરાબર, તે ભાત આપણે નાખવાના છે. તમે ઘરે પણ કરી શકો. ત્યાર પછી કસનળી બીમાં એક ચમચી બરાબર ચાવેલો રાંધેલો ભાત નાખો. એકમાં સિમ્પલ રાંધેલા ભાત એડ કરવાના છે, બીજી જે છે એની અંદર આપણે થોડા ચાવવાના છે, ચાવી અને પછી આપણે તેની અંદર નાખવાના છે. ત્યાર પછી બંને કસનળીમાં 3-4 મિલી પાણી નાખવું. જુઓ આકૃતિમાં તમને દેખાય જ છે, સૌ પ્રથમ કસનળી લીધી, ત્યાર પછી એ કસનળીની અંદર જો આખા ભાત તમને દેખાય છે, બરાબર, રાંધેલા છે પરંતુ આખા ભાત દેખાય છે. ને બીજે કસનળી છે ને એની અંદર થોડા ચાવેલા હોય ને, ટુકડા થઈ ગયેલા તેવા દેખાય છે. ત્યાર પછી બંને કસનળીમાં આપણે પાણી પણ નાખવાનું છે, બરાબર. પાણી નાખીએ ત્યાર પછી શું થાય છે તે અવલોકન કરવાનું છે. તો પછીનો પોઈન્ટ જોઈએ આપણે, પાણી ઉમેરી દીધા પછીનો. તો હવે બંને કસનળીમાં 2-3 ટીપા આયોડીનનું દ્રાવણ નાખી બરાબર હલાવો. બરાબર, પાણી એડ કર્યા પછી આપણે ડ્રોપર, જે મેં તમને કીધું હતું ને રબરની ટોટી, તો એ ડ્રોપરની મદદથી આપણે આયોડીનના 2-3 ટીપા બંને કસનળીની અંદર એડ કરવાના છે અને બરાબર કસનળીને હલાવવાની છે. ત્યારબાદ બંને કસનળીમાં રંગ પરિવર્તનનું અવલોકન કરો. હવે ચેક કરવાનું છે આપણે કે આપણે આયોડીન તેની અંદર એડ કરીએ છીએ, તો આયોડીન એડ કરીએ પછી હલાવીએ છીએ તો શું પરિવર્તન થાય, પરિવર્તન એટલે કે શું બદલાવ આવે છે તેની અંદર, તે ચેક કરવાનું છે, બરાબર. અને એ ચેક કરીએ છીએ આપણે અને પછી આપણને શું જોવા મળે છે તે આપણે અવલોકનની અંદર લખવાનું છે, બરાબર. તો જોઈએ આપણે અવલોકન. તો અવલોકનની અંદર કસનળી એમાં દ્રાવણ ભૂરા કાળા રંગનું બને છે, બરાબર. એટલે જે આપણે કસનળી એ લીધેલી હતી ને તેમાં દ્રાવણ કયા રંગનું બની જાય છે,
काळा भूरा રંગનું બને છે જે સ્ટાર્ચની હાજરી બતાવે છે એટલે આનાથી આપણે શું પ્રૂવ કરી શકીએ તો સ્ટાર્ચની જે હાજરી છે તે આપણને સમજ પડે છે ત્યાર પછી બીજી કસનળીમાં શું થાય છે તો કસનળી બીમાં દ્રાવણના રંગમાં કોઈ ફેર થતો નથી જે કસનળી બી હતી જેમાં ચાવેલા ભાત આપણે નાખેલા હતા ને એમાં કોઈ ચેન્જ નથી થતો જે સ્ટાર્ચની ગેરહાજરી બતાવે છે એટલે કે એમાં કોઈ ચેન્જ નથી થતો રંગ બદલાતો નથી તેનો મતલબ શું થાય કે તેમાં સ્ટાર્ચ નથી એટલે કે તેમાંનો સ્ટાર્ચ ચાવવાથી શર્કરામાં રૂપાંતર થયેલ છે એટલે કે આપણે ચાવી લઈએ ને ભાત તો એમાં શું થાય જે સ્ટાર્ચ હોય ને તેનું શર્કરામાં રૂપાંતરણ થઈ જાય છે એટલે કે આપણે સાબિત કરીએ છીએ કે સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતરણ થઈ ગયું છે ત્યાર પછી છે નિર્ણય તો આના પરથી આપણને શું નિર્ણય મળ્યો બરાબર તો આના પરથી આપણને એ નિર્ણય મળે કે લાળ રસ સ્ટાર્ચવાળા પદાર્થોનું શર્કરામાં રૂપાંતરણ કરે છે એટલે કે આપણા મોંની અંદર જે લાળ રસ હોય ને તે સ્ટાર્ચનું શામાં રૂપાંતરણ કરે શર્કરામાં રૂપાંતરણ કરે છે આ આપણે સાબિત કર્યું બરાબર એટલે આવો પ્રયોગ જે છે એ તમને એક્ઝામમાં પૂછાઈ શકે તો તમારે વ્યવસ્થિત રીતે લખવાનું હેતુ લખવાનો સાધનો લખવાના આકૃતિ વ્યવસ્થિત દોરવાની ત્યાર પછી પદ્ધતિ લખવાની ત્યાર પછી અવલોકન લખવાનું અને ત્યાર પછી નિર્ણય નિર્ણય તો લાસ્ટમાં લખવો જ પડે તમારે બરાબર નિર્ણય એટલે કે આપણે શું પ્રૂવ કર્યું રિઝલ્ટ શું આવ્યું આપણું તે આપણે નિર્ણયની અંદર લખવાનું છે તો આ થયો તમારો ફર્સ્ટ પ્રયોગ બરાબર એટલે કે પહેલો પ્રેક્ટિકલ જે છે એ તમારો અહીંયા ફિનિશ થાય છે વ્યવસ્થિત જે હું તમને વિડીયોની અંદર બતાવું છું તે તમારે પાકી બુકની અંદર અથવા તો પ્રયોગ પોથીની અંદર લખવાનું છે નવી લેવાની જરૂર નથી ઓકે એટલે હોમવર્કની અંદર આ જ આવશે તમારે હોમવર્કમાં આજે વ્યવસ્થિત પ્રયોગ છે તે હેતુ સાધનો આકૃતિ પદ્ધતિ ત્યાર પછી અવલોકન અને નિર્ણય વ્યવસ્થિત સારા અક્ષરે પાકી બુકમાં લખવાનું છે